અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ભાજપની જીતને પગલે ધોરાજીના અવેડા ચોક ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે પણ જશ્નનો માહોલ જોવા મળ્યો હતો અને ભાજપના કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારો દ્વારા મોડું મીઠું કરાવીને ફટાકડા ફોડીને ખુશીને વધાવી લેવાય હતી. ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી, જેમાં લગભગ જગ્યાએ ભાજપના ઉમેદવારોની જંગી બહુમતીથી જીત મેળવી હતી અને દરેક જગ્યાએ ભાજપના ઉમેદવારો જીત્યા હતા, જેથી સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ધોરાજીના અવેડા ચોક ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે પણ જશ્નનો માહોલ જોવા મળ્યો હતો અને ભાજપના કાર્યકરો, આગેવાનો, હોદ્દેદારો દ્વારા મીઠું મોડું કરાવીને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરાઈ હતી અને ભાજપના ઉમેદવારોને પોતાનો કિંમતી મત આપીને ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે ભાજપ વતી આભાર મનાયો હતો અને આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પણ ભાજપનો જ્વલંત વિજય મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં વીડી પટેલ, વિનુભાઈ માથુકિયા, વિઠ્ઠલભાઈ હીરપરા, લલિત વોરા, હીરાભાઈ અંટડા, નીતિન જગાણી, કૌશિક વાઘડિયા, રાજુભાઈ બાલધા, ધીરુભાઈ, અન્ય ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં આજે 6 મહાનગરપાલિકાનું જે મતદાન થયું હતું તેનું પરિણામ આજે જાહેર થયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ 6 નગર મહાનગરપાલિકામાં બહુ મોટી જીત મેળવી અને લગભગ ટોટલ સીટોની 85% સીટો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરેલ છે અને તમામ મહાનગરપાલિકાના મતદારોનો ભારતીય જનતા પાર્ટી વતી હું શીશ નમાવી આભાર માનું છું. ફરી એક વખત ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને સત્તાના સુકાનો જે ભારતીય જનતા પાર્ટીને સોંપેલ છે અને ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવી સુધી દરેક વિસ્તારમાં કામ કરવા કટિબદ્ધ છે અને ગુજરાત સરકારની સાથે સાથે નગરપાલિકા અને મહાનગરપાલિકાનો વિકાસ પણ ગુજરાત સરકારની સાથે પૂર ઝડપથી સાથે જોડી અને દરેક છેવાડાના માનવી સુધી સુખ સુવિધા પહોંચે તેના માટે કટિબદ્ધ છે અને ફરી એક વખત દરેક મતદાતાઓનો ભારતીય જનતા પાર્ટી વતી હું શીશ નમાવી અને આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયમાં પણ જે 28 તારીખે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું જે મતદાન થવાનું છે તેમાં પણ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે એવી મને આશા છે. અલ્પેશ ત્રિવેદી, D9 ન્યૂઝ, ધોરાજી.